બનાસકાંઠાના બાલુંદ્રા ગામે નરેગા કૌભાંડ થયાના આક્ષેપ ધારાસભ્ય ચિકનેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા કરાયા બાદ આજે બનાસકાંઠાના સાંસદ પ્રભુભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીને ખુલાસો કરવો પડ્યો હતો. આ બાબતની તટસ્થ તપાસ થશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. અમીરગઢ તાલુકાના બાલુદ્રા ગામે છેલ્લા 11 વર્ષથી મનરેગા કૌભાંડ ચાલે છે. 44 જેટલા બાલુદ્રા ગામમાં જોબ કાર્ડ છે અને જોબ કાર્ડમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ સામે આવી છે. અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા બાલુદ્રા ગામના લોકોના નામે ખોટા જોબ કાર્ડ બની અને પૈસા ચાઉ થઈ ગયા છે, જેની રજૂઆત 15 દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને કરી હતી. પરંતુ બાલુદ્રા ગામના અરજદારોની રજૂઆત માત્ર કાગળ પર રહી હતી. રજૂઆતી મનરેગા વિશે અમે પ્રશ્ન લઈને આવીએ છીએ કલેક્ટર ઓફિસમાં. તો મનરેગા વિશે અમારા બાળુંદ્રા ગામમાં આજ 2009-20 સુધી કૌભાંડ ચાલુ રહ્યો છે. ગરીબ લોકોના પૈસા ખાઈ રહ્યા છે ને લોકોને ખોટી ખોટી જોબ કાર્ડ બનાવીને મરેલા લોકોના બી જોબ કાર્ડ યુઝ થાય છે, બરાબર. એટલે 11 વર્ષથી કૌભાંડ ચાલે છે બાલુંદ્રા ગામમાં, અમીરગઢ તાલુકો છે, બરાબર. એટલે સાહેબ સોરીને અમે આવેદન પત્રક લઈને આવ્યા છીએ કલેક્ટર ઓફિસમાં રજૂ કરવા બદલે. એટલે અમે આપણે જોબ કાર્ડની તપાસ બદલે આવીએ છીએ, બરાબર. જોબ કાર્ડ અમારે 44 ટોટલ છે, બરાબર. 44 જોબ કાર્ડ છે અમારા બાળુંદ્રા ગામના અને અમે પૂછપરછમાં બાળુંદ્રા પંચાયતમાં જ્યાં એટલે એ લોકો કે અમારે કે આગળ સુધી મિલી ભગત છે. અમે ગામ બાળુંદ્રાના વતની છીએ અને અમે મનરેગા ગામ તાલુકો અમીરગઢના છીએ અને મનરેગા વિશે પ્રશ્ન લઈએ છીએ. આમાં કૌભાંડ 2009-20 સુધી ચાલે છે. લોકોના નામ અલગ છે, જોબ કાર્ડ અલગ છે, જે લોકોના જોબ કાર્ડ ફોટા છે એ લોકોના એ પણ અલગ છે, જે મહિલાના છે એ પણ જોબ કાર્ડ ચાલુ છે. આમાં બેંકના મેનેજર, બેંક ઓફ વડોદરાના ને એ લોકો એવું કહે છે કે અમારે, અમે એમને પૂછપરછ કીધું કે આવું કેમ કરો છો તમે, તો કે અમારા જિલ્લા સુધી સેટિંગ છે આવું કહે છે. અમે અમારા પંચાયતમાં પૂછ્યું કે આની યાદી કોણા જોડે હોય, કે મામલતદાર જોડે હોય છે. અમને એ લોકો એવું કહે છે, મામલતદાર એવું કહેવામાં આવે છે કે આ યાદી પંચાયતમાં હોય છે, એ ખોટું બોલે છે. આમ બધા મિલીભગત છે, આ લોકો મોટા માથા છે, એમની પહોંચ મોટા સુધી છે. આજે રજૂઆતમાં એવું કર્યું છે, અમારે આ કૌભાંડ બહાર આવે ને બધી જાણે સીબીઆઈ તપાસણી કરવા આવે. એક કૌભાંડ આવે તેમાં કેટલા પણ કૌભાંડ છે, એક તપાસ થશે કે બધા કૌભાંડ બહાર આવશે. હાલ મજૂરોથી કામ ચાલે છે અને મશીન જેસીબીથી કામ ચલાવે છે. આ તો એક જ દિવસથી આજના દિવસે મજૂરો લઈ ગયા છે. એ લોકોને બધાને 1500-1500 રૂપિયા આપીને મજૂરી કરાવે છે કે આ કૌભાંડમાં એમનું નામ ના આવે. આ લોકોને આજે ફોટા પાડી નાખશે, ત્યારે પણ તપાસ આવે ત્યારે કે અમે મજૂરો દ્વારા કામ કરાવીએ છીએ, તેથી લોકો ફોટા પાડી નાખશે. બનાસકાંઠાના બાલુદ્રા ગામે 10 કરોડના મનરેગા કૌભાંડને લઈને છેલ્લા 2 દિવસથી સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર સામે અનેક સવાલો કર્યા છે. ભાજપની સરકારમાં મનરેગાના કામોમાં થતા કૌભાંડને લઈને ઉહાપો કરતા આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે મીડિયા સમક્ષ ખુલાસો કરવો પડ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કૌભાંડ બાબતે અરજદારની અરજી આવેલી છે, જે બાબતે તપાસ ચાલુ છે. જે પ્રકારે આક્ષેપ થયા છે તે ખોટા છે. કામમાં માત્ર 1 કરોડ 18 લાખના કામો થયા છે. અધિક કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા આ મામલે તપાસ થશે, જો ગેરરીતિ હશે તો ફોજદારી કાર્યવાહી કરીશું. ગઈકાલે જે મીડિયામાં ન્યૂઝ આવી છે કે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ અમીરગઢ તાલુકામાં બાલુંદ્રા ગામે મનરેગામાં ગેરરીતિઓ થઈ છે, આ બાબતે જણાવવાનું કે 2014 ઓનવર્ડ્સ એટલે છેલ્લા 7 વર્ષમાં કુલ લેબર કમ્પોનન્ટના 1.18 કરોડના કામો થયા છે, જેથી આ ગામમાં 8-10 કરોડનું ગેરરીતિ થવાનું કોઈ પ્રશ્ન રહેતો જ નથી. કુલ કામો જ 1.18 કરોડના છેલ્લા 7 વર્ષમાં આ ગામમાં થયા છે. સાથે સાથે જે જોબ કાર્ડની વાત ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં અને મીડિયા રિપોર્ટમાં આવી છે, તાત્કાલિક રીતે ગઈકાલે તપાસ ટીમનું ગઠન થઈ ગયું છે. આ તપાસ હવે તાલુકા લેવલથી નથી, જિલ્લા લેવલથી તપાસ કરવામાં આવે છે. અધિક કલેક્ટર કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં ટીમનું ગઠન કર્યું છે. તાત્કાલિક તપાસ રિપોર્ટ રજૂ કરવા જણાવેલ છે અને તપાસ રિપોર્ટ આવેથી જ લોકલ લેવલથી લઈને જે પણ એમાં જવાબદાર છે એ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં મનરેગા મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પણ પાલનપુર ખાતે આવી સમગ્ર મામલે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારની હારમાળા થઈ હતી, જે વિગતો મનરેગા મામલે ગઈકાલે પ્રેસમાં જણાવાઈ
તે પાયા વિહોણી છે। કુલ 10 કરોડનું અમીરગઢના બાલુદ્રા ગામમાં મનરેગાનું કામ જ થયું નથી, માત્ર 1.18 કરોડના કામો જ થયા છે, તો આટલા કૌભાંડની વાત જ ક્યાં આવી। તેમ છતાં ભ્રષ્ટાચારની તપાસમાં સાબિતી થશે તો કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં। મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં 20 એકમનું મનરેગા યોજના અંતર્ગતનું ટોટલ બજેટ 64 કરોડ છે, પણ બાલુદ્રા ગામમાં ચાલુ વર્ષમાં 17,76,000નો ખર્ચ થયો છે। એ એમ કહે છે કે 7 થી 10 કરોડનો ભ્રષ્ટાચાર છે। 17 કરોડ ને 76 લાખના સામે મિત્રો 7 થી 10 કરોડ ક્યાં લાગવા, પણ જો 14-15 થી 20-21 સુધીનો ટોટલ ખર્ચ ગણીએ તો બાલુંદ્રા ગામમાં 175 લાખ, એટલે કે 1 કરોડ 75 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે। એ 7 થી 10 કરોડના ભ્રષ્ટાચારની વાત કરે છે। મારે મારા મિત્રોને પૂછવું છે કે મિત્રો, કંઈક તો તપાસ કરો, કંઈક તો હકીકત સાચી કહો, હકીકત કંઈક લોકો સામે સાચી મૂકો, પ્રજાજનો પણ સમજી શકે છે તમે કેટલા સાચા છો। બાલુદ્રા ગામમાં સ્થાનિક અરજદારોએ 15 દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને મનરેગા કૌભાંડ મામલે રજૂઆત કરી હતી, પરંતુ આ રજૂઆતને દબાવી દેતા ગ્રામજનોને વિપક્ષમાં જવાની ફરજ પડી હતી। જોકે આ સમગ્ર પ્રકરણને દબાવનાર જિલ્લા વિકાસ અધિકારી આ સમગ્ર પ્રકરણના જવાબદાર મનાય છે। બનાસકાંઠાના બાલુદ્રામાં થયેલ નરેગા કૌભાંડને લઈને સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવતા અને વિરોધ પક્ષ દ્વારા સરકાર સામે આક્ષેપ કરતા આજે રવિવારે સરકારના આદેશથી DDOને મીડિયા સાથે ખુલાસો કરવો પડ્યો છે, જ્યારે સરકાર તરફે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલને સરકારના બચાવમાં આવવું પડ્યું હતું।